नमस्कार, हूँ बीरेन। आप जो रहा छो स्पार्क टुडे न्यूज। कारेलीबाग ना पायल पार्क सोसायटी ना रहीशो वोर्ड नंबर 3 ना कोर्पोरेटर छायाबेन खरादी ने रजूआत करी छे। अनेक प्रश्नों ने लेने रजूआत करी छे। त्यारे ड्रेनेज लाइन नी पण समस्या होय त्यारे छायाबेन खरादी द्वारा जाणवामां आव्युं छे के 3 दिवस में करी आपवामां आवशे। आजे छायाबेन कोर्पोरेटर जे छे ते वोर्ड नंबर 3 ना कोर्पोरेटर छे। ते फोन लगाव्या बाद तेओए जणाव्युं हतुं के आ काम ने 3 महीना पण लागे छे अने 5 महीना पण लागशे तेवी तेओए वात करी हती। त्यारे अनेक प्रोब्लेमो अने अनेक समस्याओ आ सोसायटी में से स्थल पर पहुंचा था। तरह ज वोर्ड नंबर 3 जे कॉर्पोरेटर है सोसायटी रहीशो साथ ज गैरवर्तन करी हुए सोसायटी रहीशो द्वारा आक्षेप है। सोसायटी में 108 पण आवी नथी सकती त्यारे फायर ब्रिगेड पण आवी नथी सकती ने उमरलायक जे घरडा माणसो छे ते त्यां रस्ता पर पड़ी जाय छे। तेनी साथे ज आ पायल पार्क ना सोसायटी नो आक्षेप छे। હું પાયલ પાર્કમાં 53 નંબરમાં રહું છું અને મારું નામ મિલિંદભાઈ છે, બરાબર। અને આ 2 મહિનાથી હોળી પખેતનું આ બધું કામ મૂકીને જે કોન્ટ્રાક્ટર રહ્યા છે તે આજ લગી આવ્યો નથી। કેટલી વખત એમને રજૂઆત કરી કોર્પોરેટરને કે એમના કોઈ જે ભાજપના કોઈ વ્યક્તિ છે એમને પણ વાત કરી તો કે આજે કાલે કરતાં કરતાં કોઈ આવ્યું નહીં, મારે કાલે મળીશ એમ કરતાં કરતાં આજની તારીખ લઈ ગઈ જાતને 8-10 દિવસ થઈ ગયા। એ જે સાહેબન કોઈ છે એ કોર્પોરેટર છે કંઈ, અને એમને કહેતા હતા ગઈકાલે એવું કહેતા હતા કે 3 દિવસમાં આ બધું કરાવી દઈશ અને હવે કે છે 3 મહિના લાગે ને 5 મહિના લાગે એવું છે। અમારે એ છે કે આ રસ્તો જો અહીંયા દેખાઈ જાય છે, આગળ તમે હજુ જોઈ જશો તો કેવો રસ્તો છે, ખોદેલું છે, લોકોને આવા ટેકડા ટેકડો આગળ પણ છે, અહીં એક જ જગ્યાએ નથી, આખી તે આગળ લગી છે, એટલે આ લોકોને પડી જાય તો છે। હવે તમે જોઈ શકો કે આમાં તો કોઈ વાહન નથી જતું, બિચારો અહીં લાગે રિટર્ન થવું પડે એમને, બરાબર। મિલિનભાઈ, અમે કારેલીબાગમાંથી બોલી રહ્યા છીએ, કારેલીબાગ વિસ્તાર પાયલ પાર્ક સોસાયટી। અહીંયા પિછલા 5-6 દિવસથી ખોલ્યું છે અને આ એરિયામાં આખા 5-6 મહિનાથી કામ ચાલી રહ્યું છે રોડનું, ડ્રેનેજનું। એ લોકો એવું જ કહે છે કે પતી જશે અને અહીંયા બહુ બધા લોકો જાય છે, પડતા રહ્યા છે। કાલે હું પોતે ટ્યુશન જતી હતી, મને લેટ થઈ ગયું, મને આખું અમિતનગર ફરીને જવું પડ્યું। બહુ જ વખત અમે લોકો જતા હતા, મારો પગ આખો સ્પ્રેન આવી ગયો મારા પગમાં, એટલો ખરાબ રોડ થઈ ગયો છે। કોર્પોરેટર અમે કા ફોન કર્યું છાયાબેન વોર્ડ નંબર 3માં, એ લોકો બહુ મિસબિહેવ કરે છે, બહુ આમ રૂડ બિહેવથી વાત કરે છે। તો અમારી એ જ છે કે અમે આ રોડ જલ્દીથી જલ્દી સારો કરો તો અમને પ્રોબ્લેમ બધી સોલ્વ થાય, અહીંથી આ અમારો મેઇન રોડ છે, અહીંથી બધા એમ્બ્યુલન્સ જાય છે, બધું જાય, કોઈ માણસ મરી રહ્યો છે તો પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી, તો આ જ કરો। અનુષા પટેલ, અહીંયા 3 નંબરનો વોર્ડ લાગે છે, એમાં છાયાબેન અહીંયા કોર્પોરેટર છે એમના, અને અમે સવારે ફોન કર્યો તો પહેલાં તો ઉઠાયો જ ના, પછી બીજા નંબરથી ફોન કર્યો તો એમને ઉઠાયો અને કોઈ જવાબ એમને સરખો ના આપ્યો, અને એવું કહે છે કે 3 મહિને બી થાય ને 5 મહિને બી થાય, આ તો કંઈ એમનો જવાબ છે। આ રસ્તો વહેલામ વહેલી તકે એમને કરવો જોઈએ, કારણ કે બધા ઘરડા માણસો છે, એ બી અહીંયાથી છરકે 500 બહેનો અહીંયાથી આવી જાય કરે છે, ઘણા લોકો અહીંયાથી આવીને પાછા જાય છે। હા, એમ્બ્યુલન્સ કે રસ્તા સરખો કરો, બસ એ જ અમારી માંગ છે કે કામ જલ્દી જલ્દી પૂરું કરો। વોર્ડ નંબર 3 છેલ્લા 5-6 મહિનાથી આ પાયલ પાર્કનો રોડ ગટર લાઇનના કારણે બંધ કરવામાં આવે છે। વીઆઈપી રોડ કારેલીબાગ બ્રાઇટ સ્કૂલની પાછળની સોસાયટી, એમાં આદિનાથ બદામી પાર્ક, આ ટોટલ લગભગ ઓછામાં ઓછી 5,000-7,000 પબ્લિક છે, જેના કારણ એ રસ્તો એક જ છે આવવા જવામાં। તો જે પણ કોર્પોરેટર હોય ઇઝ રિસ્પોન્સિબલ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, નહીતર આના કારણે જો પ્રોબ્લેમ ઊભો થશે તો સીધી જ તમારી ઓફિસ ઉપર જ ધમાડાકા કરવામાં આવશે। આનું બીજું એનું કારણ છે કે તમારી સાથે તમારું જો એઝ અ છાયાબેન જે ખરાદી છે જે કોર્પોરેટર, એમને પોતાનું બિહેવિયર એમને પોતાને સેન્સ હોવી જોઈએ કે હાઉ ટુ બિહેવ વિથ ધ પીપલ, વી આર નોટ લેમેન, વી આર કમિંગ ફ્રોમ નોટ શું છોટા ઉદેપુર, એમને કહી દેજો એ રીતેનો ભાવ।
આપનો પરિચય સર? હું આદિનાથ સોસાયટીનો મેમ્બર છું, રાવલ હરીશ, અને હું ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલો છું.